હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જ્ઞાનદીપ એકેડમી હું અભિષેક ગોસ્વામી આપ સૌનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણી જે સિરીઝ ચાલે રહી છે બેસ્ટ ટેન થાઉઝન્ડ જી કે ક્વેશ્ચન્સ ફોર તલાટી કોન્સ્ટેબલ ક્લાર્ક આજે આપણે પાર્ટ થર્ટી વિશે ચર્ચા કરીશું આની પહેલાં આપણે કુલ ઓગણત્રીસ ભાગની અંદર આ સિરીઝને જોઈ છે જો તમે આ સિરીઝમાં નવા હો તો ખાસ કરીને પાર્ટ વનથી આ સિરીઝને જોવાની ટ્રાય કરજો કારણ કે કન્ટિન્યુઅસલી સિલી સિરીઝ ચાલી રહી છે અને પાર્ટ વનથી જોશો તો તમને આ સિરીઝનો ખૂબ જ ફાયદો થશે અમારો એવો ટાર્ગેટ છે કે આવનારી તલાટી કમ મંત્રીની પરીક્ષા સુધીમાં આપણે કુલ દસ હજાર જેટલા જીકે પ્રશ્નોની ચર્ચા કરીએ આ સિરીઝની અંદર ખાસ કરીને તલાટી મંત્રીમાં જે પૂછાય એવા ટોપિક જેમ કે ગુજરાતી ગ્રામર અંગ્રેજી ગ્રામર ગુજરાતના જિલ્લા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતની ભૂગોળ ગુજરાતનો ઇતિહાસ ગુજરાતના સાહિત્યકારો ત્યારબાદ બંધારણ પંચાયતી રાજ કોમ્પ્યુટર સામાન્ય વિજ્ઞાન સ્પોર્ટ્સ એવોર્ડ્સ પર્યાવરણ યોજના આ દરેક વિષયોને આપણે પૂરા કરવાની સંપૂર્ણ પ્રયાસ કરીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો આપણો પાર્ટ થર્ટી તો આજે આપણે કમ્પ્યુટરને લગતા પ્રશ્નોની ચર્ચા કરીશું તો આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે કે લેનનું ફૂલ ફોર્મ શું છે તો લેનનું ફૂલ ફોર્મ થાય લોકલ એરિયા નેટવર્ક ત્યારબાદ છે કે કીબોર્ડ પર આંકડા દર્શાવતી કી છે તેને શું કહેવાય છે તો કીબોર્ડ પર જે આંકડા દર્શાવે છે એટલે કે એકથી લઈને ઝીરો સુધીના જે આંકડા છે આ આંકડા દર્શાવતી કી હોય એને કહેવાય છે કેલ્ક્યુલેટર કી ત્યારબાદ છે વિડીઓનું ફૂલ ફોર્મ શું થાય તો વિડીયો એટલે થાય છે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ ત્યારબાદ ક્યુઆર કોડનું ફૂલ ફોર્મ શું છે તો ક્યુઆર કોડનું ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ કોડ તમે જ્યારે ડિજિટલ પેમેન્ટ કરતા હોય અથવા તો કોઈ પણ પ્રોડક્ટ છે તે પરચેસ કરતા હોય તેની ઉપર ક્યુઆર કોડ આપેલો હોય છે એ ક્યુઆર કોડ ઉપર તમે સ્કેનર લઈ જાઓ તો તમને એના વિશે ડીપ માહિતી આપવામાં આવે છે તો આ ક્યુઆર કોડ છે એનું ફૂલ ફોર્મ છે ક્વિક રિસ્પોન્સ કોડ ત્યારબાદ છે કે કમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેરમાં આવતી ખામીને શું કહેવાય તો એને કહેવાય છે બગ બગ એટલે થાય છે ખામી એ રીતે આપણે યાદ રાખવું જોઈએ ત્યારબાદ છે કે હાર્ડવેરને કાર્ય કરવા માટે સૂચના કોણ આપે તો હાર્ડવેરને કાર્ય કરવા માટે સૂચના આપે છે સોફ્ટવેર ત્યારબાદ છે કે બીસીસી નો ફૂલ ફોર્મ શું છે બીસીસી એટલે થાય છે બ્લાઇન્ડ કાર્બન કોપી ઈમેલ કરતી વખતે આ ઓપ્શનનો ઉપયોગ થાય છે સીસીનો પણ ઉપયોગ થાય છે સીસી એટલે થાય છે કાર્બન કોપી તો સીસી બીસીસી આ બધા ઓપ્શન છે તે ઈમેલ કરતી વખતે ખાસ ઉપયોગી છે ત્યારબાદ છે કે કમ્પ્યુટરમાં ટેમ્પરરી ફાઇલને દૂર કરવા માટે કયા સોફ્ટવેરનો ઉપયોગ થાય છે તો ટેમ્પરરી ફાઇલને દૂર કરવા માટે ડિસ્ક ક્લીનઅપ નામનો ઉપયોગ થાય છે ત્યારબાદ છે કમ્પ્યુટરમાં રહેલા બિનજરૂરી ઈમેલને શું કહેવાય તો બિનજરૂરી ઈમેલને કહેવાય છે સ્પામ અથવા તો જંક જેમ કે ઈમેલ તમે ઇમેલ ઓપ્શન ખોલો તો એમાં સ્પામ અને જંકનો ઓપ્શન હોય છે એની અંદર બિનજરૂરી ઈમેલ હોય છે એનું કોઈ ખાસ ઇમ્પોર્ટન્સ હોતું નથી પણ બિનજરૂરી ઈમેલ છે એટલે એને સ્પામ અથવા તો જંક સેક્શનની અંદર રાખવામાં આવે છે ત્યારબાદ છે કે ડિલીટ કરેલા ઈમેલનો સંગ્રહ ક્યાં થાય છે તો તમે કોઈ પણ ઈમેલ ડિલીટ કરો તો એ ડાયરેક્ટલી ડિલીટ નથી થતો પરંતુ ટ્રેશ નામના ઓપ્શનની અંદર એનો સંગ્રહ થાય છે ત્યારબાદ છે કે મોનિટરનું રિઝોલ્યુશન કેમાં માપવામાં આવે છે તો મોનિટરનું રિઝોલ્યુશન છે તે ડીપીઆઈની અંદર માપવામાં આવે છે અને ડીપીઆઈનું ફૂલ ફોર્મ થાય છે ડોટ્સ પર ઇંચ એવી જ રીતે સ્કેનરનું રિઝોલ્યુશન પૂછે તો એમાં એમાં પણ ડીપીઆઈ જ જવાબ આવશે કે સ્કેનરનું રિઝોલ્યુશન છે એ પણ ડીપીઆઈની અંદર અત્યારે માપવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે એફઆઈએફઓનું ફૂલ ફોર્મ શું થાય તો એફઆઈએફઓનું ફૂલ ફોર્મ છે થાય છે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ એટલે કે તમે જે પહેલાં માહિતી નાખો છો એનું રિઝલ્ટ પણ સૌથી પહેલાં મળશે ત્યારબાદ છે કમ્પ્યુટર પ્રોગ્રામ કે સોફ્ટવેરમાં આવતી ખામીઓને સુધારવાની પ્રક્રિયા એટલે શું તો કોઈ પણ ખામી છે તો એને સુધારવું હોય તો એને બગિંગ કહેવાય જેમ કે બગ એટલે થાય છે ખામી અને એને જો તમે સુધારી લો કે એની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડી બગિંગ ત્યારબાદ છે કે વિશ્વનું સૌ પ્રથમ કોમ્પ્યુટર ક્યુ હતું તો વિશ્વનું સૌ પ્રથમ કોમ્પ્યુટર છે તે એની આંખ હતું અને એની આંખ છે તે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરની અંદર આવે છે ત્યારબાદ છે કે એફ વન કીનો ઉપયોગ શું થાય છે તો એમએસ ઓફિસની અંદર એફ વન કીનો ઉપયોગ છે તે હેલ્પ મેનુ ખોલવા માટે થાય છે એનો ઉપયોગ છે તે હેલ્પ મેનુ ખોલવા માટે થાય છે ત્યારબાદ છે એમએસ આઉટલુકનું એક્સટેન્શન શું છે તો એમએસ આઉટલુકનું એક્સટેન્શન છે ડોટ પી એસ ટી ત્યારબાદ છે એલ ફૂલ ફોર્મ શું થાય એલટીઈનું ફૂલ ફોર્મ થાય છે લોંગ ટર્મ ઇવોલ્યુશન અને એલટીઈનો ઉપયોગ છે તે ફોર નેટ માટે થાય છે ત્યારબાદ છે કે રેમ એટલે શું થાય તો રેમ એટલે થાય રેન્ડમ એક્સેસ મેમરી રેમનું બીજું નામ છે અસ્થાયી મેમરી અથવા તો વોલેટાઇલ મેમરી કારણ કે કમ્પ્યુટર તમે જ્યારે બંધ કરી દો છો ત્યારે રેમની જે મેમરી છે એનો નાશ થાય છે એટલા માટે તેને અસ્થાયી મેમરી અથવા તો વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે એવી જ રીતે રોમનું ફૂલ ફોર્મ શું થાય તો રોમ એટલે થાય છે રીડ ઓનલી મેમરી એ એક સ્થાયી મેમરી છે અને એને નોન વેલેટાઇલ મેમરી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે કમ્પ્યુટર તમે જ્યારે બંધ કરો છો ત્યારે રોમમાં રહેલી મેમરીનો નાશ થતો નથી એટલા માટે તેને નોન વોલેટાઇલ મેમરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ છે કે સૌ પ્રથમ વેબ બ્રાઉઝરની રચના કોણે કરી હતી તો સૌ પ્રથમ વેબ બ્રાઉઝર ડબલ્યુ ડબલ્યુ ડબલ્યુની રચના છે તે ટીમ બર્નસ લી વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ છે કે ફોર્ટ ફૂલ ફોર્મ શું થાય છે તો ફોટ એટલે થાય છે ફોર્મ્યુલા ટ્રાન્સલેશન ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ કોણ અટકાવે છે તો સિસ્ટમનો ગેરકાયદેસર ઉપયોગ છે તે ફાયરવાલ ફાયરવોલ દ્વારા છે તે આપણે અટકાવી શકીએ છીએ ત્યારબાદ ખૂબ જ અગત્યની માહિતી કે જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર છે તેના પર સંપર્ક કરી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અમારી એકેડમીનો કોન્ટેક્ટ નંબર છે એઇટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ આ નંબર પર તમે મેસેજ કરશો એટલે અમે તમને વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલની અંદર એડ કરી દઈશું અને ખાસ આ વિડીયોની પીડીએફ જોઈતી હોય તો પણ તમે આ નંબર પર રિક્વેસ્ટ કરી શકો છો ત્યારબાદ બંધારણને લગતા થોડા ઘણા પ્રશ્નો જોઈએ તો અનુચ્છેદ એકસો ચોવીસ છે તે કેના માટે છે તો અનુચ્છેદ એકસો ચોવીસ છે તે સુપ્રીમ કોર્ટની સ્થાપના વિશે માહિતી આપે છે ત્યારબાદ છે પેસાનું ફૂલ ફોર્મ શું થાય તો પૈસા એક્ટ જે ભારતમાં પંચાયતને લગતો એક્ટ છે તો પેસાનું ફૂલ ફોર્મ થાય છે પંચાયત એક્સ્ટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયા એટલે કે અનુસૂચિત એરિયાની અંદર પંચાયતને વિશિષ્ટ જોગવાઈ આપવી અને આ જે ભલામણ છે તે દિલીપસિંહ ભુરિયા સમિતિ દ્વારા કરવામાં આવી હતી આવનારી પરીક્ષામાં ખાસ કરીને તલાટીની પરીક્ષામાં પંચાયતને લગતા પ્રશ્નો પૂછાશે અને એમાં પણ આ પ્રશ્નની સંભાવના ખૂબ જ છે કારણ કે એક કહી શકાય કે એક્ટ છે બીજું સમિતિએ ભલામણ કરી છે તો પંચાયતની કોઈ પણ પરીક્ષા હોય એમાં અલગ અલગ સમિતિની ભલામણો છે એમાંથી એક પ્રશ્ન તો આવતો જ હોય છે ત્યારબાદ છે કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા છે તે આપણે કયા બંધારણમાંથી લીધી હતી તો ન્યાયપાલિકાની જે સ્વતંત્રતા છે તે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે ખાસ કરીને સંસદની જો વાત કરીએ તો સંસદના દરેક જે સ્ટેપ્સ છે એ ઇંગ્લેન્ડના બંધારણમાંથી આપણે લીધેલા છે જ્યારે ન્યાયપાલિકાની દરેક માહિતી છે દરેક બાબત છે તે આપણે અમેરિકાના બંધારણમાંથી લીધી છે ત્યારબાદ છે કે સંઘ શક્તિ સમિતિના ચેરમેન કોણ હતા તો સંઘ શક્તિ સમિતિના ચેરમેન છે તે જવાહરલાલ નહેરુ હતા ખાસ બંધારણ સભા જ્યારે બની ત્યારે બંધારણ સભામાં કુલ જેટલી સમિતિઓ હતી અને એમાં પણ સંઘ શક્તિ સમિતિના ચેરમેન હતા જવાહરલાલ નહેરુ ત્યારબાદ છે કે અનુચ્છેદ ચાલીસ છે તે કોના વિશે છે તો અનુચ્છેદ ચાલીસ એક રાજ્યનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે એની અંદર એવું લખવામાં આવ્યું હતું કે ભાઈ ભારતમાં ગ્રામ પંચાયત છે એની સ્થાપના કરવાની છે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જાણીએ છીએ કે એને કમ્પ્લીટલી ફોલો કરવા ગવર્મેન્ટ માટે કમ્પલસરી નથી પરંતુ ગવર્મેન્ટ ધીરે ધીરે જેમ દેશ આઝાદ થયો અને જેમ જેમ ધીરે ધીરે આપણે વિકસિત થયા એ રીતે ધીરે ધીરે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને આપણે અમલ કરવાના છે અને એમાં પણ અનુચ્છેદ ચાલીસની અંદર એવી એક ગાઈડન્સ એવું ગાઈડન્સ આપવામાં આવ્યું હતું કે ભાઈ ભારતમાં ગ્રામ પંચાયત છે એની સ્થાપના કરવી જોઈએ અને એટલા માટે જ તે ભારતમાં અત્યારે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્રિસ્તરીય પંચાયતી રાજ જોવા મળે છે તો આ છે આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાંથી છે આપણે શીખ્યા અને ત્યારબાદ આપણે એનો અમલ પણ કર્યો ત્યારબાદ છે કે બંધારણમાં કુલ મૂળભૂત ફરજો કેટલી છે તો બંધારણમાં કુલ મૂળભૂત ફરજો છે અગિયાર પરંતુ જો એવો પ્રશ્ન પૂછાય કે બંધારણમાં કુલ મૂળભૂત હકો કેટલા છે તો કુલ મૂળભૂત હકો છે છ રાષ્ટ્રગીતનો બંધારણમાં સ્વીકાર ક્યારે થયો હતો રાષ્ટ્રગીતનો બંધારણમાં સ્વીકાર છે તે જાન્યુઆરી ઓગણીસો ને ના રોજ કરવામાં આવ્યો હતો તો આપણને એ પણ પ્રશ્ન થવો જોઈએ કે રાષ્ટ્રગીત એટલે શું તો રાષ્ટ્રગીતની અંદર આવશે વંદે માતરમ જ્યારે જો એવો પ્રશ્ન પૂછાય કે રાષ્ટ્રગાન એટલે શું તો રાષ્ટ્રગાનની અંદર જવાબ આવશે જનગણ મના રાષ્ટ્રગીત વંદે માતરમ છે તે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખવામાં આવ્યું હતું અને જનગણ મના છે તે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવ્યું હતું ત્યારબાદ છે કે બંધારણ સભાના કાયદાકીય સલાહકાર કોણ હતા તો બેનેગલ રાવ બી એન રાવ કે જે બંધારણ સભાના કાયદાકીય સલાહકાર હતા ત્યારબાદ છે કે બંધારણમાં હાલ કુલ કેટલી અનુસૂચિ આવેલી છે તો હાલના બંધારણમાં કુલ અનુસૂચિની સંખ્યા છે બાર પરંતુ જ્યારે બંધારણ બન્યું ત્યારે બંધારણની અંદર કુલ અનુસૂચિ હતી આઠ તો કહી શકાય કે ઓગણીસો પચાસથી લઈને બે હજાર બાવીસ સુધીમાં કુલ ચાર જેટલી અનુસૂચિ છે તે એડ થઈ હતી ત્યારબાદ છે કે કાયદા દિવસ તરીકે કયો દિવસ જાણીતો છે તો કાયદા દિવસ તરીકે છવ્વીસ નવેમ્બરને ઉજવવામાં આવે છે ખાસ કાયદા દિવસ હોય બંધારણ દિવસ હોય બંનેની અંદર જવાબ આવશે છવ્વીસ નવેમ્બર તો આ હતા આજના આપણા બેસ્ટ ક્વેશ્ચન્સ આજે આપણે પાર્ટ થર્ટીની અંદર ખૂબ જ અગત્યના કમ્પ્યુટર અને બંધારણને લગતા પ્રશ્નોની ચર્ચા કરી તો આજ પૂરતી આટલું જ ખાસ જો તમારે અમારા વોટ્સએપ ગ્રુપ ટેલિગ્રામ ચેનલની અંદર છોડાવવું હોય તો તમે અમારી એકેડમીનો કોન્ટેક નંબર એટ વન ફોર ઝીરો વન સિક્સ નાઇન ફાઇવ થ્રી ટુ પર સંપર્ક કરી શકો છો તો આજ પૂરતી આટલું જ જો તમને અમારો વિડીયો ગેમો હોય તો વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો બીજા મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સો થૅન્કસ ફોર વોચિંગ જય હિન્દ